नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ हिरेन भारजा। बार साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 12 एटम्स एटले कि परमाणु तमामे तमाम विद्यार्थियों स्वागत करो छो। चलो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर 7मा लेक्चर नी अंदर आपणे वात करी के कोई परमाणु में एन मी कक्षा में रहेला इलेक्ट्रॉन, आ एन मी कक्षा में रहेला इलेक्ट्रॉन नी त्रिज्याना सूत्र नी तारवणी आपणे करी। तो एन मी कक्षा में रहेला इलेक्ट्रॉन नी त्रिज्यानुं सूत्र आर एन बराबर एन स्क्वेर एच स्क्वेर एप्सिलॉन जीरो अपॉन पाई एम जेड ई स्क्वेर, एटले के एन मी कक्षा में भ्रमण करता इलेक्ट्रॉन नी त्रिज्यानुं सूत्र। आ एन मी कक्षा में भ्रमण करता इलेक्ट्रॉन नी त्रिज्याना सूत्र परथी आपणे ऊर्जानो सूत्र तायुं, ए ऊर्जानो सूत्र छे ए माइनस एम ई रेस टू फोर अपॉन एट एप्सिलॉन जीरो स्क्वेर एन स्क्वेर एच स्क्वेर। आ सूत्र ઉપરથી આપણે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની કેટલી ઊર્જા છે એને આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એને આપણે પરખી શકીએ છીએ। તો આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ ઊર્જા સ્તરોની અંદર કેટલી ઊર્જા હોય, ઇલેક્ટ્રોનની કેટલી ઊર્જા હોય એ આપણે તારવી શકીએ। પણ એના પહેલા આપણે ત્રણ ભૌતિક રાશિઓને સમજવી ખૂબ જ જરૂરી છે। એક તો आपेल इलेक्ट्रॉन धरा अवस्था एटले शू, इलेक्ट्रॉन आयनीकरण अवस्था एटले शू, अने इलेक्ट्रॉन ने उत्तेजित करवा माटे आपवी पड़ती ऊर्जा एटले उत्तेजित अवस्था एटले शू। तो प्रश्न आपणो कंईक आवो छे कि हाइड्रोजन परमाणु माटे इलेक्ट्रॉन धरा अवस्था आयनीकरण अवस्था अने उत्तेजित अवस्था तो हमणा आपणे बात करी के इलेक्ट्रॉन ने उत्सर्जित करवा अथवा तो इलेक्ट्रॉन जे कक्षा में भ्रमण करे छे એ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર। તો પહેલાં તો આપણને પ્રશ્ન એવો થાય કે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની નજીકમાં નજીક એટલે કે સૌથી પહેલી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની અવસ્થાને એની કેવી અવસ્થા કહે છે? ધરા અવસ્થા કહે છે। ધરા અવસ્થા એટલે શું? તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી સૌથી નજીકની કક્ષામાં ભ્રમણ કરતો હોય, સૌથી નજીકની કક્ષા એટલે એન બરાબર વન થાય એટલે કે પ્રથમ કક્ષા જ હોય, એટલે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી સૌથી નજીકની કક્ષામાં ભ્રમણ કરે ત્યારે તેની ઊર્જા અવસ્થાને ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। ધરા અવસ્થા કહે છે। તો આપણને ખબર છે કે એનમી કક્ષાના ઇલેક્ટ્રોનની ઊર્જા EN ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 / n² નો સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી। તો પ્રથમ કક્ષાની અંદર એટલે કે સૌથી નજીકની કક્ષામાં ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઊર્જા કેટલી હશે? તો કે EN ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે એન બરાબર 1 મૂકો તો ઈ 1 મળશે પહેલી કક્ષામાં। પહેલી કક્ષા એટલે તરત જ ન્યુક્લિયસમાંથી બહાર નીકળતાની સાથે જ પહેલી કક્ષા મળે એને આપણે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા કહીએ। સૌથી નજીકની કક્ષા એટલે એ જ એની પ્રથમ કક્ષા, અને એ જ પ્રથમ કક્ષામાં રહેલી ઊર્જા અવસ્થાને
એની ધરા અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા કેટલી હોય? E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, છૂટો કરવો હોય, સ્થાયી કરવો હોય તો આપવી પડતી ઉર્જા આટલી થાય. તો હવે એની આપણે એની શું કહેશું? આયનીકરણ કરણ અથવા તો આયનીકરણ અવસ્થા. તો કે હાઇડ્રોજન પરમાણુમાંથી આયનીકરણ અવસ્થા એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને તેની ચોક્કસ કક્ષામાંથી સ્થાયી અથવા મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને ઉર્જાને તેની આયનીકરણ ઉર્જા અને તે અવસ્થાને ઇલેક્ટ્રોનની તે અવસ્થાને આયનીકરણ અવસ્થા તો જોજે. આયનીકરણ શબ્દથી તમે પ્રચલિત છો. આયનીકરણ કરવું એટલે એને છૂટું પાડવું, અહીંયાથી મુક્ત કરવું. તો જોવો જોઈએ, કોઈ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, એ ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એમાંથી એની સ્થાયી અથવા તો મુક્ત કરવા માટે એને ત્યાંથી છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જાને એની શું કહેવાય? આયનીકરણ ઉર્જા. અને જે અવસ્થામાં હવે ઇલેક્ટ્રોન પહોંચે છે એ ઇલેક્ટ્રોનની અવસ્થાને એની આયનીકરણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો જોજો, પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને છૂટો પાડવો હોય તો આપણે એની વિરુદ્ધમાં એટલે કે પ્રથમ કક્ષા N=1 માંથી ઇલેક્ટ્રોનને આયનીકરણ કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી હશે? E=13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. કારણ કે પ્રારંભિક ઉર્જા કેટલી? -13.6. અંતિમ ઉર્જા કેટલી? અંતિમ ઉર્જા 0. આયનીકરણ થઈ જાય એટલે એની ઉર્જા કેટલી હોય? 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું યાદ રાખજો. એટલે કે અનંતની અવસ્થામાં આપણે અનંત કક્ષામાં લઈ જવી છે. એટલે કે ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવા માટે આ સૂત્રમાં અનંત મૂકો એટલે 0 થઈ જાય. તો E∞ 0. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ થાય એટલે આપણે કેટલી ઉર્જા મળે? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે આટલી ઉર્જા આપશો તો ઇલેક્ટ્રોન આયનીકરણ અવસ્થામાં જાય. તો ઇલેક્ટ્રોન આયનીકરણ અવસ્થામાં જશે. હાલો, ધરા અવસ્થા એટલે ન્યુક્લિયસની નજીકમાં નજીક કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની અવસ્થાને ધરા અવસ્થા કહેવાય. આયનીકરણ અવસ્થા એટલે શું? તો કે ધરા અવસ્થામાંથી એને છૂટો પાડી, મુક્ત પાડી અને આયનીકરણ કરવાની અવસ્થાને એની આયનીકરણ અવસ્થા કહે છે. હવે આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો કે હાઇડ્રોજન પરમાણુ સાથે કોઈ ઇલેક્ટ્રોનના સંઘાત દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા એટલી પૂરતી ઉર્જા મેળવે છે કે એ એક કક્ષામાંથી ઉત્તેજિત થઈ અને અથવા તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટે પૂરતી ઉર્જા મેળવે છે. આ ઉર્જાની આ અવસ્થાને એની ઉત્તેજિત અવસ્થા કહે છે. હજુ એકવાર, હાઇડ્રોજન પરમાણુ માટે કોઈ સંઘાત દરમિયાન ઇલેક્ટ્રોન એ પૂરતી એટલી ઉર્જા મેળવે કે જે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જઈ શકે, ઇલેક્ટ્રોનની આવી અવસ્થાને
મેળવેલી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા અને આ અવસ્થાને ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખીએ છીએ. તો ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો કે એચ પરમાણુના હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની સંઘાત દરમિયાન, સંઘાત એટલે અથડામણ, સંઘાત બીજા કોઈ પરમાણુ સાથે અથવા ઇલેક્ટ્રોન સાથે, સંઘાત દરમિયાન ઇલેક્ટ્રોન પૂરતી એટલી ઉર્જા મેળવે કે જેથી તે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય, એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ પામે. શું કરે? સંક્રાંતિ પામે. તો આ દરમિયાન તે દરમિયાન ઇલેક્ટ્રોને મેળવેલી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહેવાય. ઉત્તેજિત ઉર્જા અને આ અવસ્થાને, આ અવસ્થાને ઉત્તેજિત અવસ્થા કહે છે. કેવી અવસ્થા? ઉત્તેજિત અવસ્થા. આમ ઉત્તેજિત શબ્દનો અર્થ તો આપને ખબર જ હોય, ઉત્તેજના આપવી, ઉર્જા આપવી, એટલી ઉર્જા મેળવી. ઉદાહરણ તરીકે આ લોકડાઉનના સમયની અંદર તમે છે એ હતાશ થઈ ગયા હોય, વાંચવા માટે મન ન થતું હોય, એમ થતું હોય કે કંટાળો આવે છે, લખવું જ નથી, કંઈ કરવું જ નથી, એવું આપણે અંદરથી મનમાં સૂજી જાય. પરંતુ તમને પછી તમારા કરિયર વિશે પણ કંઈક એવું જાણવા મળે કે તમે કોઈ મોટિવેશનલ વિડીયો તમે જોવો તો તમને એમ થાય કે ના ના, મારે તો હવે કરવું જ જોઈએ, હવે મારી પાસે માત્ર ને માત્ર 4-5 મહિના જ છે, મારે નીટની તૈયારી કરવી છે. આવી ક્યાંકથી પ્રેરણા મળે. પ્રેરણા મળવાથી તમે ઉત્તેજિત થાઓ છો, ઉત્તેજિત થતાની સાથે તમારી મહેનતમાં તમે વધારો કરો છો. તો આ જે ઘટના થઈ એ અવસ્થામાંથી ક્યાંકથી ઉત્તેજનાની ઉર્જા મળી એને આપણે ઉત્તેજિત ઉર્જા કહીએ છીએ, અને જે અવસ્થાથી તમે એને પ્રેરાવો છો એ અવસ્થાને ઉત્તેજિત અવસ્થા કહે છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુ બીજા કોઈ ઇલેક્ટ્રોન સાથે સંઘાત અનુભવી અને એમાંથી ઉર્જા મેળવે, એટલી પૂરતી ઉર્જા મેળવે કે એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો આ અવસ્થાને એની ઉત્તેજિત અવસ્થા કહે છે. તો હવે તમે જુઓ કે હાઇડ્રોજન પરમાણુ માટે ઉત્તેજિત અવસ્થા, ધરા અવસ્થા અને આયનીકરણ અવસ્થાનો આપણે એક ગ્રાફ દોરવો છે. તો તમે જોઈ શકો છો કે ધરા અવસ્થાની અંદર, ધરા અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા કેટલી છે? ધરા અવસ્થામાં E1 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું અહીંયા ગ્રાફ દોરું છું અને એના વિશે થોડું થોડું આપણે લખતા જશું. ચાલો, ધરા અવસ્થાની અંદર એટલે નીચેની અવસ્થા આપણે કહીએ. હાલો, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? ઇલેક્ટ્રોનની ઉર્જા E1 બરાબર કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ધરા અવસ્થા પછી આપણે વાત કરવી છે કે N બરાબર 1 હોય ત્યારે ધરા અવસ્થામાં છે, N બરાબર 2 તમે EN બરાબર -13.6/N² EVમાં બીજી અવસ્થા લેવી છે તો N બરાબર 2 મૂકો. હાલો, N બરાબર 2 મૂકો તો E2 = -13.6/4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો, -13.6/4 ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલું થશે? કેલ્ક્યુલેટરમાં જોવો જોઈએ, 13.6 × 4 -3.4. તો 13.6 થી કૂદકો મારી અને સીધું, ધારો કે અહીંયા 3.4 છે ત્યાં પહોંચી ગયા. તો આ અવસ્થા છે E2
એટલે કે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા, ખાસ જોજો, ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવા માટે કેટલી ઉર્જા છે અત્યારે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી અત્યારે એની પાસે ઉર્જા છે, -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે હું એમ કહી શકું કે મારે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવો હોય તો આપવી પડતી ઉર્જા શોધવી પડે. તો આ આટલી ઉર્જા છે, ઇવન આટલી ઉર્જા છે. તો હું એ કહી શકું કે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા, એટલે આ થઈ ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને લઈ જવા આપવી પડતી ઉર્જા. તો હાલો, ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને ત્યાં લઈ જવું છે, તો ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને લઈ જવા માટે આપવી પડતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઉર્જા -3.4 -+13.6. એટલે કે 13.6 માંથી 3.4 બાદ કરો તો કેટલી ઉર્જા આપવી પડે? +10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે આટલી ઉર્જા આપશો ત્યારે એ અહીંયાથી અહીંયા જશે, ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ત્યાંથી ત્યાં જાય. રેડી? હાલો, એના પછી અનંતની વાત કરીએ. ચાલો, એટલે કે હવે એને આયનીકરણ ઉર્જા આપવી છે. તો આપને ખબર છે આયનીકરણ કરવા માટે, આયનીકરણ કરવા માટે આપવી પડતી ઉર્જા તો શૂન્ય, એટલે કે કુલ આટલી ઉર્જા આપશો એટલે ઇલેક્ટ્રોન સાવ બહાર નીકળી જશે. હાલો, એન બરાબર 3 માટે, હાલો E3 બરાબર -13.6/9 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો, 13.6/9 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જુઓ, આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ ઓછો છે, એટલા માટે હું એને અહીંયા લઉં 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E3 ઇઝ ઇક્વલ ટુ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી રીતે E4, E5, E6 તમે મેળવી શકો. ચાલો, E4 મેળવવું હોય તો શું થશે? -13.6/16, તો એના પછીની 0.85 હશે. તો એ ખૂબ જ નજીક, જુઓ 1.51 ખૂબ જ નજીક. તો E4 અવસ્થા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અનંત કક્ષામાં તમારે એની લઈ જવી છે. તો EN બરાબર અનંત મૂકો તો 0. તો આ રીતે તમને અસંખ્ય કક્ષાઓ મળતી જશે, અને એક એવી થતી જાય, નજીક નજીક થતી જાય છે, અને એક એવી અવસ્થા મળે છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન હવે સાવ મુક્ત થઈ જાય. આ અવસ્થાને એની આયનીકરણ અવસ્થા કીધી. એટલે કે E=EN(E∞)=0 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમારે ત્યાંથી ઇલેક્ટ્રોનને કોઈ ઉર્જા આપવી પડશે નહીં, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી ત્યાં જતો રહેશે આયનીકરણ અવસ્થાની ઉપર, પછી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. તો E3 માટે આટલી, E4 માટે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય. કેવા કેવા પ્રશ્ન MCQની અંદર પૂછાય કે પછી એના દાખલાની અંદર પૂછાય. તો આપણે એમ કહીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જા જોજો. હો, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે આ થઈ, એટલે કે E2 માંથી ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે E4 થાય. E2 એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, E3 એટલે દ્વિતીય, E4 એટલે તૃતીય, E5 એટલે એના પછીની. તો આપણે પ્રશ્ન આવા પૂછે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે આ થઈ, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી દ્વિતીય કે તૃતીય, હાલો તૃતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી છે? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં
E4 બરાબર માઇનસ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો આ બંને વચ્ચેનો તફાવત એટલે કે 3.4 માઇનસ 0.85 એટલે કે ત્યારે એને લઈ જવા માટે આપવી પડતી ઉર્જાનો તફાવત કેટલો હશે 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ, 2.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે આના ઉપરથી શું કહી શકો? જુઓ તો ક્વાન્ટમ અંકની સંખ્યા જેમ વધે, ક્વાન્ટમ અંકની સંખ્યા જેમ વધે એમ એની આયનીકરણ ઉર્જા ઘટતી જાય, એટલે કે આયનીકરણ કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે. તો જોવો જોઈએ, ધરાવસ્થામાંથી આયનીકરણ કરવું હોય તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે, પ્રથમ અવસ્થામાંથી લઈ જવી હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી +3.4, અહીં માઇનસ લખ્યું છે એ તો એની અવસ્થાની ઉર્જા બતાવે, પણ એને આયનીકરણ કરવું હોય તો આટલી જ ઉર્જા આપવી પડે. પછી દ્વિતીય આયનીકરણ અવસ્થામાંથી લઈ જવી હોય, તૃતીયમાંથી લઈ જવી હોય, જેમ જેમ તમે નજીક જતા જાઓ, કેની તો કે આયનીકરણ અવસ્થાની નજીક જતા જાઓ એમ એને આયનીકરણ કરવા માટે, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જામાં ઘટાડો થાય છે. એટલે કે આયનીકરણ અવસ્થામાં ઘટાડો થાય. તો જેમ જેમ તમે ઇલેક્ટ્રોનની ક્વાન્ટમ અંકની સંખ્યામાં વધારો કરતા જાઓ એમ એક કક્ષામાંથી બીજી કક્ષામાં લઈ જવા માટે ઉર્જામાં ઘટાડો થાય. ઉદાહરણ તરીકે તમે જુઓ કે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી હતી તો આપણે આટલી ઉર્જાની જરૂર પડતી હતી, પણ હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી હોય તો 3.4 માઇનસ 1.51 કરી નાખો. તો જુઓ જે આ બે વચ્ચેનો ઉર્જાનો તફાવત ઓછો, એના કરતાં આ બે વચ્ચેનો, એના કરતાં આગળ જતાં આ બે વચ્ચેનો હશે, આ બે વચ્ચેનો, આ બે વચ્ચેનો, આ બે વચ્ચેનો, પછી શૂન્ય થઈ જશે. પછી આયનીકરણ અવસ્થામાં પહોંચી ગયા પછી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવા માટે કંઈ ઉર્જા આપવી પડે નહીં. તો હાઇડ્રોજન પરમાણુ માટે અહીંયા ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા, એના પછી ક્રમિક ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જા એ ઘટતી જાય. તો એનો મિનિંગ એવો થાય કે ક્વાન્ટમ અંક વધે, ક્વાન્ટમ અંક એટલે એન, ક્વાન્ટમ અંક એટલે એન, એન વધે એમ ધરા અવસ્થાની ઉર્જામાં પણ વધારો થાય. જો આ ઋણ છે એમ ધરા અવસ્થાની ઉર્જામાં વધારો થયો, અવસ્થાની ઉર્જામાં વધારો થયો એટલે કે એ ઉત્તેજિત થયો, ઉત્તેજિત અવસ્થામાં આવ્યા પછી એને આયનીકરણ અવસ્થામાં લઈ જવા માટે કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે છે. આ કોન્સેપ્ટને ખાસ સમજજો, આવાથી ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે. આપણે એમ કહીએ, ચાલો ઊંધું કહીએ, ચતુર્થ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાં લઈ આવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો ઉર્જા, તો એ ઋણ હોવી જોઈએ. કારણ કે આપણે એમ કહીએ ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવી, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં, તો આને ઉત્તેજિત કરવા માટે તો આપણે ઉર્જા આપવી પડે, પણ અહીંયા અહીંયાથી અહીંયા લઈ આવવા માટે કંઈ ઉર્જાની જરૂર પડે નહીં, એટલે કે ઉર્જા ઋણ મળે, ઉર્જા ઋણ મળે. ખાસ અહીંયા શબ્દનો ખેલ છે, કેવો પ્રશ્ન પૂછાણો છે, કેવી રીતે પૂછાણો છે એ પણ અહીંયા ખૂબ જ અગત્યનું છે. એટલે કે કઈ રીતે, કઈ અવસ્થામાંથી, કેટલા મી ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જાય છે, કેટલા મી ઉત્તેજિત અવસ્થા, ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય છે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી દ્વિતીયમાં જાય છે, કે પછી આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રથમ ઉત્તેજિત, તો ખાસ યાદ રાખજો પ્રથમ ઉત્તેજિત ઇવન નથી, ઇવન તો ધરા અવસ્થા છે. E2 થી પ્રથમ ઉત્તેજિત અવસ્થા, E3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, E4 તૃતીય ઉત્તેજિત અવસ્થા, એટલે કે E1 એ ધરા અવસ્થામાં રહેલી ઉર્જાનું સૂત્ર છે. તો અહીં આપણે વાત કરી ધરા અવસ્થા એટલે શું, આયનીકરણ અવસ્થા એટલે શું અને ઉત્તેજિત અવસ્થા, ધરા અવસ્થા અને આયનીકરણ અવસ્થા વચ્ચે રહેલી જેટલી પણ કક્ષાઓ, જેટલી પણ અવસ્થા છે એ બધીને આપણે ઉત્તેજિત અવસ્થા તરીકે લઈએ છીએ. એમાં આ પહેલી અવસ્થાને પ્રથમ ઉત્તેજિત અવસ્થા, બીજીને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, અને એની એ જગ્યાએ
કેટલી ઉર્જા આપવી પડે એની પણ અહીંયા આપણે ચર્ચા કરેલી છે. તો આપણા માટે આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે કે પ્રશ્ન આપને આવી રીતે પૂછાઈ શકે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા, આયનીકરણ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા સમજાવી એની ઉત્તેજિત અવસ્થા સાથેના સંબંધનો આગ્રહ, કે એને એક કક્ષામાંથી બીજા કક્ષામાં લઈ જવા માટેની આગ્રહ વ્યવસ્થિત આપણે સમજાવવાનો રહે. ચાલો જોઈ લેજો.